કાલે આપણે જોયેલું કે બે એકાનો ઘડિયો અને ત્રણ એકાનો ઘડિયો ભેગો કરવાથી કયો ઘડિયો બનતો હતો તો કે પાંચ એકાનો ઘડિયો બનતો હતો બરાબર આજે આપણે ફરીથી બે એકાનો ઘડિયો અને ચાર એકાનો ઘડિયો જોઈશું બરાબર કાલે આપણે બે એકાના ઘડિયામાં ત્રણ એકાનો ઘડિયો ઉમેરેલો આજે આપણે બે એકાના ઘડિયામાં ચાર એકાનો ઘડિયો ઉમેરીશું જોઈશું કે તમે પહેલા મને કહો કે હું કેવી રીતે કરું તો નવો ઘડિયો બનશે આપણે કાલે શું કરેલું કે આપણે નવો ઘડિયા તૈયાર કરેલો હા શું કરેલું કે આ સંખ્યા અને આ સંખ્યા બંનેનો સરવારો કરેલો શું કરેલો સરવારો કરેલો બરાબર જોઈએ કે કયો ઘડિયો બને ચાર અહીંયા કેટલા લખ્યા છે બે તો બે પ્લસ અહીંયા કેટલા છે ચાર તો બે ને ચાર કેટલા થઈ ગયા કેટલા થઈ ગયા છ બે ને ચાર છ હવે એટલે આપણે કઈ બે સંખ્યાનો સરવાળો કરવાનો ચાર અને આઠ એટલે કે ચાર પ્લસ આઠ તો આઠ ને ચાર કેટલા થશે બાર થશે

એટલે આપણે બી બે એકાનો અને ત્રણ એકા અને ચાર એકાનો ઘડિયો આપણને આવડતો હોય તો એના પછીના બધા જ ઘડિયા આપણને સરળતાથી આવડી જાય છે આપણે ગોખવાની જરૂર પડતી નથી આપણે જે ગોખીએ છીએ ને જે મોઢે કરીએ છીએ ને પાંચ પાંચ વાર લખીએ છીએ દસ દસ વાર લખીએ છીએ એ લખવાની જરૂર પડતી નથી જો આપણને બે એકા ત્રણ એકા અને ચાર એકાનો ઘડિયો આવડી જાય તો આપણને બીજા ઘડિયા તૈયાર કરવાની જરૂર પડતી નથી કારણ કે તમને કાલના વિડીયોમાં કીધું એવી જ રીતે તમે એની અંદર ઉમેરતા જાઓ તમને જે સંખ્યા મળે છે અને જે ઘડિયો તમે બનાવી રહ્યા છો એ સંખ્યા તમે એ ઘડિયામાં ઉમેરતા જાઓ તો પણ તમારો સરળતાથી ઘડીયો તૈયાર થઈ જાય છે તો ચાલો આપણો આ અૂરો ઘડિયો આપણે પૂરો કરીએ છ અને ચાર તાલી બાર છ અને બાર તો કે છ પ્લસ બાર તો બાર ને છ કેટલા થશે અઢાર બરાબર ને હવે બે છ આઠ અને ચાર છો તો અહીંયા કેટલા છે આઠ પ્લસ સોર તો સોળ ને આઠ કેટલા થશે ચોવીસ બરાબર ને હવે જુઓ બે પંચાંગ દસ ચાર પંચામ વીસ તો અહીંયા કેટલા છે દસ અને અહીંયા વીસ તો દસ ને 20 કેટલા થઈ ગયા 30 હવે બે છ અને ચાર છ ચોવીસ તો અહીંયા કેટલા છે બાર અને અહિયાં ચોવીસ તો બાર ને ચોવીસ કેટલા થશે કેટલા થશે છત્રીસ કેટલા થશે છત્રીસ અવે અહીંયા જો 27 14 47 28 હવે આપણે કોનો સરવાળો કરવાનો છે 14 + 28 તો કેટલા થશે 14 + 28 કરશું એટલે કેટલા થશે 42 કેટલા થશે 42 થશે હવે 28 16 48

બરાબર કેટલા થશે હવે તમે મને ગણતરી કરીને કયો કેટલા થશે કેટલા થશે હા તો કે ચોપન કેટલા થશે ચોપન થશે અને છેલ્લો બે દાન વીસ અને ચારે દાન ચાલીસ એટલે કે વીસ પ્લસ ચાલીસ બરાબર કેટલા થઈ જશે સાહીઠ આપણો છ એકાનો પણ આવો જ છે ને છ એકતા બેતાલીસ છ અઠામ અડતાલીસ છ નવામ ચોપન છ એ દાણ સાહીઠ બરાબર તો આ થઈ ગયો આપણો છ એકાનો ઘરિયો તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો બે એકાના ઘડિયામાં આપણે પાંચ એકાનો ઘડિયો ઉમેરીએ બરાબર એવી જ રીતે આપણે બે એકાના ઘડિયામાં છ એકાનો ઘડિયો ઉમેરીશું બે એકાના ઘડિયામાં છ એકાનો ઘડિયો ઉમેરીશું તો આપણો આઠ એકાનો ઘડિયો બનશે બરાબર એવી જ રીતે આપણે બે એકાના ઘડિયામાં સાત એકાનો ઘડિયો તો આપણો એકાનો ઘડિયો તૈયાર થશે અને એકાના ઘડિયામાં આપણે એકાનો ઘડિયો ઉમેરીશું તો આપણો દસ એકાનો ઘડિયો તૈયાર થશે એટલે આપણા એક થી દસ ઘડિયા તૈયાર બરાબર ને હવે આપણે જોઈએ અગિયાર થી વીસ એકાના ઘડિયા કે તે આપણે કયો કયો ઘડિયો ભેગો કરીએ તો એનાથી આપણે અગિયાર એકા બાર એકા થી લઈને વીસ એકા સુધીના ઘડિયા તૈયાર કરી શકીએ તો ચાલો જોઈએ તો હવે આપણે જોઈશું કે પાંચ એકા નો ઘડીયો અને સાત એકા ના ઘડિયા આપણે ભેગો કરીશું તો કયો ઘડિયો તૈયાર થશે ચાલો તો આપણે જોઈએ પાંચ એકા પાંચ અને સાત એકા સાત બરાબર એટલે અહીંયા 5 અને અહીંયા 7 બરાબર ને એટલે કે 5 પ્લસ સાત પાંચ પ્લસ સાત તો સાત ને પાંચ કેટલા થશે ઘણો જોઈએ કેટલા થશે બાર થશે કેટલા થશે બાર થશે બરાબર હવે જુઓ પાંચ દુ દસ અને સાત એટલે કે દસ પ્લસ ચૌદ કેટલા થશે થશે તો પાંચ એકાનો ઘડિયો અને સાત એકાનો ઘડિયો ભેગો કરવાથી આપણને કયો ઘડિયો મળે છે તો કે બાર એકાનો ઘડિયો મળે છે બરાબર ને હવે આગળ જોઈએ પાંચ એકાનો ઘડિયો અને આઠ દુ સોળ બરાબર ને તો પાંચ વત્તા આઠ તો કે પાંચ પ્લસ આઠ ટો ને પાંચ કેટલા થઈ ગયા તેર અને પાંચ દુ દસ અને આઠ દુ સોળ દસ પ્લસ સોળ છવ્વીસ બરાબર ને એટલે પાંચ એકાનો ઘડિયો અને સાત એકાનો ઘડિયો ભેગો કરીએ તો આપણને બાર એકાનો ઘડિયો મળે છે પાંચ એકાનો ઘડ્યો અને આઠ એકાનો ઘડિયો ભેગો કરીએ તો આપણને

અને 10 એકાનો ઘડિયો ભેગો કરીએ તો આપણને 16 એકાનો ઘડિયો મળે છે આપણે 7 એકા અને 10 એકાનો ઘડિયો ભેગો કરીએ તો આપણને 17 એકાનો ઘડિયો મળે છે આપણે 8 એકા અને 10 એકા ભેગા કરીએ તો આપણને 18 એકાનો ઘડિયો મળે છે આપણે 9 એકા અને 10 એકાનો ઘડિયો ભેગો કરીએ તો આપણને કયો ઘડીયો મળે છે મળે છે બરાબર ને આપણે નવ એકા ને દસ એકાનો ભેગો કરીએ તો ઓગણીસ એકાને દસ એકા અને દસ એકાનો ઘડીયો ભેગો કરીએ તો આપણને વીસ એકાનો ઘડીયો મળે છે

ત્રણ એકા અને છ એકાનો ઘડિયો ભેગો કરીએ તો આપણને નવ એકાનો આપણે અરસ ઘડિયાને ભેગા કરીએ તો આપણને એક ઘડિયો મળે છે અને આપણે એ સુધી કરવાનો છે કે કયા બે ઘડિયાને ભેગા કરવાથી કયો ઘડિયો તૈયાર થાય છે તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે જે આ કીધું છે એ સિવાયના ઘડિયા તમે ભેગા કરવાની કોશિશ કરશો અને નોટબુકમાં જરૂરથી લખશો કે કયા ઘડિયાને ભેગો કરવાથી કયો ઘડિયો તૈયાર થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ નવા વિડિયો સાથે આપણે ફરી મળીશું